ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર 9 વિશે અભ્યાસ કરતા, એમાં આચારવા યોગ્ય સદગુણ, એટલે મિત્રો આચારવા અમલમાં લેવા માટે, તો અહિંસા, સત્ય, હસ્તે, ઇન્દ્રિય નિગ્રહ, જેમાં અવ્યભિચાર, મિતાહાર, મિતભાષણ, માદક પદાર્થોનો ત્યાગ, પવિત્રતા, વિનય, વિવેક, દાન, દયા, ક્ષમા અને પ્રેમ, આ 10 ગુણો છે જે આચારવા યોગ્ય સદગુણો છે. હવે ટાળવા યોગ્ય દુર્ગુણો ક્યાં? તો કે કામ, એટલે કે ધર્મનીતિ વિરોધી જે કંઈ વાસનાઓ હોય તે, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન, આળસ, વિશ્વાસઘાત, અપ્રમાણિકતા અને કૃતજ્ઞતા. હવે દરેક માણસ છે એ સદગુણોનું આચરણ કરવું જોઈએ અને દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ, એવો કોઈ ધર્મ માત્રનો ઉપદેશ છે. ઉચ્ચ જીવન, નૈતિક જીવન જીવવા માટેના આ સર્વસામાન્ય આગ્રહ ઉપરાંત જુદા જુદા ધર્મોએ કેટલાક વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતો પર સવિશેષ ભાર મૂકેલો છે. એ રીતે સમગ્ર માનવજાતની નૈતિક ચેતનાના વિકાસમાં પોતાનું એક આગવું પ્રદાન કરેલું છે. જગતના વિવિધ ધર્મોએ ઉપદેશેલા વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને જોઈએ આપણે તો, હિન્દુ ધર્મ છે તો જેમાં સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મો એટલે કે સ્વધર્મના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વતંત્ર રાખવાનું. મિત્રો આમાં કહે છે કે પોતપોતે પોતાના જે વર્ણ છે, આશ્રમ છે, સ્વધર્મનું તો પાલન કરવાનો આગ્રહ રાખવાનો જ, સાથે સાથે અન્ય ધર્મને લગતું દરેક ધર્મનું સંપૂર્ણ સ્વાતંત્ર છે એની ધાર્મિક સાધનાને લગતું માન આપવું. જૈન ધર્મ છે તો એમ કહે છે અહિંસા અને જીવદયા. અહિંસા કોઈની જીવ માત્ર લેશ માત્રની પણ નહીં, અને દરેક જીવ હશે દરેક જીવ પ્રત્યે દયા ભાવના રાખવું. બૌદ્ધ ધર્મ તો અહિંસામાંથી ફલિત થતી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ચાર ભાવના માણસમાં રહેવી જોઈએ. હવે શીખ ધર્મ તો કે નિર્ભયપણે, નિર્ભયપણે અન્યાય અને દુષ્ટતાનો સામનો કરી ધર્મ સંસ્થાપન માટેનો આગ્રહ રાખવો. ચતુર્થી ધર્મ કહે છે કે પવિત્રતા અને ન્યાય ભાવના રાખવો. યહૂદી ધર્મ કહે છે ન્યાય ભાવના. ખ્રિસ્તી ધર્મમાં માનવ સેવા અને પ્રેમ ભાવના. ઇસ્લામ ધર્મ ભાતૃભાવના અને જકાત. કોન્ફ્યુસિયસ ધર્મમાં રાજા અને પ્રજા પ્રત્યે, પિતા અને પુત્ર પ્રત્યે, પતિ અને પત્ની પ્રત્યે, મોટા ભાઈ અને નાના ભાઈ પ્રત્યે, મિત્ર અને મિત્ર પ્રત્યે, આ પાંચેય સામાજિક બંધનોને લગતા કર્તવ્યોનો આગ્રહ રાખવો. એટલે ચોક્કસપણે આપણી ફરજમાં આવતા તમામ કર્તવ્યોનું પાલન જો તમે કરશો તો યોગ્ય નૈતિક જીવન જીવી શકશો. હવે તાઓ ધર્મ છે તો નિરાભાનમાંથી નિષ્પન્ન થતી નિવૃત્તિ પરાયણતા. મિત્રો એટલે નિરાભયમાન, અભિમાન વગર સિંતો ધર્મ તો વફાદારી અને રાષ્ટ્રધર્મ ભક્તિ. હવે આ કહેવાની ભાગ્ય જ્યારે જરૂર પડે કે જો બધા ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મના નૈતિક સિદ્ધાંતોને અનુસરવા ઉપરાંત વિવિધ ધર્મના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો સમગ્ર માનવજાતનું જીવન છે એ નૈતિક સ્તરે ઊંચું આવે અને ધર્મ માત્રનું ગૌરવ વધે. હવે મિત્રો તમને 9.3માં જે પ્રશ્ન આપેલા છે કે સુવર્ણ નિયમ કોને કહેવાય, તો આપણે જોયેલો હતો સુવર્ણ નિયમ તો આ બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો તેવું વર્તન બીજા લોકો સાથે રાખો, આ છે જગતનો સુવર્ણ નિયમ છે. હવે જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો, તો એમાં પણ તમે કહી શકો છો કે જેનાથી તને દુઃખ થાય છે તે બીજા વડે આઘાત પહોંચાડશો નહીં. આવી રીતે મિત્રો આ 9.3 અને આ તમામ પ્રશ્નો છે એનો અભ્યાસ તમારે કરવો. અને મિત્રો સ્વાધ્યાયની અંદર આવતા જે કાંઈ પ્રશ્નો છે એનો પણ તમારે ખાસ અભ્યાસ કરીને એમાં આગળ વધવું.